વિશિષ્ટ વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10ની અંદર ગુજરાતી વિષયની વાત કરીએ તો એમાંના જે કંઈ ગુજરાતી સાહિત્યકારો છે, લેખક છે, કવિઓ છે, એ બધાનો પરિચય તમારે જોવાનો છે. પ્રશ્નો ઘણી વખતે પૂછાઈ જતા હોય છે, તો અંત સુધી આ વિડીયો જોજો જેથી કરીને દરેકના પાઠ વાઇઝ તમને માહિતી મળતી જાય. તેમના લેખક પરિચય, સાહિત્યકારોના પરિચય છે, એનાથી તમે માહિતગાર થાવ, જેથી કરીને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થાય. તો અલગ અલગ પાઠ પ્રમાણે જે લેખક સાહિત્યકારો છે એના વિશેની માહિતી જોઈએ, જેમાંનું પહેલું છે વૈષ્ણવજન. તેમના કવિ છે નરસિંહ મહેતા. સમય ઈસવીસન 15મી સદીમાં થઈ ગયેલા છે. એમના વિશેની આ માહિતી છે જોઈ લેજો, એને કયા કયા પદ રચેલા છે એના વિશેના પ્રશ્ન પૂછાઈ શકે. બીજો છે રેસનો ઘોડો, વર્ષા અડાલજાનું. જન્મ છે 10/4/1940માં. તેમના પદ ઘણા બધા જે છે નોંધપાત્ર નવલકથાઓ પણ આપેલી છે એમને, એમનો પરિચય પણ જોઈ લેજો. ત્રીજો પાઠ છે શીલવંત સાધુને, ગંગા સતી. તેમનો જન્મ 1846માં અને અવસાન 1894માં થયેલું. એમનું ખાસ પદ છે વીજળીના ચમકારે, બરાબર જાણીતું છે. બીજા પણ ઘણા બધા પદ છે એ જાણીતા થઈ ગયા, અને આ એમનો પરિચય છે, એ લેખક પરિચય પણ જોઈ લેજો. ચોથો છે ભૂલી ગયા પછી, રઘુવીર ચૌધરીનું છે. જન્મ છે એમનો 5/12/1938માં. તેમની પણ નોંધપાત્ર નવલકથાઓ ઘણી બધી જાણીતી છે, રેખાચિત્રના પુસ્તકો પણ છે, અને નોંધપાત્ર ઘણા બધા સંગ્રહો આપેલા છે. રણજીતરામ સુવર્ણચંદ્રક અને ઘણા બધા એવોર્ડો તેમને મળેલા, તો એમના લેખક પરિચયમાં આવે છે, એ પણ તમે વાંચી લેજો. પાંચમો પાઠ છે દીકરી, અશોક ચાવડા, જેમને બેદિલ નામ આપેલું છે. તેમનો જન્મ છે 23/8/1978. જન્મ સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલો, મનડાસર ગામમાં. તેમને પણ ઘણા બધા પુરસ્કાર આપવામાં આવેલા. પ્રસિદ્ધ કવિતાનો સંગ્રહમાં આવશે ડાળખીથી સાવ છૂટા, તો આ એમનો પણ પરિચય છે એ વાંચી લેજો. છઠ્ઠો છે વાયરલ ઇન્ફેક્શન, ગુણવંત શાહનું. તેમનો જન્મ છે 12/3/1937માં. એમનું વતન છે સુરત જિલ્લાનું રાંદેર. તેમને પણ ઘણા બધા નિબંધ સંગ્રહો આપેલા છે, આત્મકથાઓ આપેલી છે, ઘણા બધા એવોર્ડ છે એમથી સન્માનિત કરેલા, તો આ પરિચય પણ એમનો વાંચી લેજો. સાતમું છે હું એવો ગુજરાતી, વિનોદ જોશીનું છે. જન્મ છે 13/8/1955માં. એમનું વતન બોટાદ. ઘણા બધા કાવ્ય સંગ્રહો આપેલા છે, સાહિત્ય પુરસ્કારો પણ તેમને મળેલા છે, વિવેચન ગ્રંથો પણ એમને લખેલા છે, તો એમનો પણ પરિચય છે એ વાંચી લેજો. આઠમું છે છત્રી, રતિલાલ બોરીસાગર. જન્મ છે 31/8/1938. સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં જન્મ. ઘણા બધા હાસ્યલેખોના નોંધપાત્ર સંગ્રહો છે તેમના આપેલા. બાળ સાહિત્યમાં બાલવંદના એમનું પ્રદાન આપેલું છે. હાસ્ય ક્ષેત્રે વધારે પ્રદાન છે. ઘણા બધા એવોર્ડો પણ જીતેલા છે. ચાર પછી નવમું છે માધવને ડીઠો છે ક્યાંય, હરીન્દ્ર દવેનું છે. જન્મ છે 19/9/1930 અને અવસાન છે 29/3/1995. તેમણે ઘણા બધા નવલકથા, નાટક, વિવેચન, નિબંધો લખેલા, કાવ્ય સંગ્રહો લખેલા,
એમાંના ઘણા બધા પ્રખ્યાત અહીં આપેલા છે અને ઘણા બધા એવોર્ડ પણ જીતેલા છે, એમના વિશેનો પરિચય પણ જોઈ લેજો. દસમું છે ડાંગવનો અને મહેન્દ્રસિંહ પરમાર. જન્મ છે 2/10/1967. એમનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ. તેમને પણ ઘણા બધા ગ્રંથો, વેચન સંગ્રહ, વાર્તા સંગ્રહ, નિબંધ સંગ્રહો લખેલા છે, ઘણા બધા એવોર્ડ પણ એમને જીતેલા. અગિયારમું છે શિકારીને, કવિ કલાપી, પ્રખ્યાત કવિ. જન્મ 26/1874, અવસાન 9/6/1900. મૂળ નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયેલો. કલાપીનો કેકારવ સંગ્રહ પ્રખ્યાત છે એમનો. કાશ્મીરનો પ્રવાસ એમનો પ્રવાસ ગ્રંથ છે, એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે. એ પણ કવિનો બધો પરિચય વાંચી લેજો. ત્યાર પછી બારમો પાર છે ચોપડાની ઇન્દ્રજાળ, ચંદ્રકાંત પંડ્યા. તેમનો જન્મ છે 31/8/1920, અવસાન છે 13/10/2001. જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં. તેમને પણ ઘણા બધા લેખો, સંગ્રહો, નોંધપાત્ર પુસ્તકો પણ આપેલા છે. સાહિત્ય ક્ષેત્રે પત્રકારત્વમાં તેમનું વધારે યોગદાન છે. એમને પણ ઘણા બધા કાવ્ય ક્ષેત્રે અને સેવા ક્ષેત્રે સામાજિક રીતે પણ પ્રદાન સારું છે. એ લેખકનો પરિચય વાંચી લેજો. તેરમું છે વતનથી વિદાય થતા, જયંત પાઠક. જન્મ 20/10/1920, અવસાન 1/3/2003. એમનો જન્મ પંચમહાલ જિલ્લામાં ગોઠમાં થયેલો છે. દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામ કરે છે. ઘણા બધા કવિતા સંગ્રહ છે, કવિતાનો ગ્રંથ તેમની પાસે વધારે છે, લખેલા છે ઘણા બધા, અને ઘણા બધા વિવેચન ગ્રંથો પણ આપેલા છે, ઘણા બધા એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે, તો એમનો પણ પરિચય વાંચી લેજો. 14મો છે જન્મોત્સવ સુરેશ જોશીનો. જન્મ છે 30/5/1921 અને અવસાન છે 3/9/1986. તેમનો જન્મ છે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો. તો એમના વિશેના પણ ઘણા બધા વિવેચન ગ્રંથો લખેલા છે એમને, અને ઘણા બધા એવોર્ડ પણ એમને મળેલા છે. તો એમના લેખક વિશેનો પરિચય તમે જોઈ લેજો. ત્યાર પછી 15મો છે બોલીએ ના કાંઈ, લેખક છે રાજેન્દ્ર શાહ. જન્મ 28/1973, અવસાન 10/1/2010. ઘણા બધા કાવ્ય સંગ્રહો તેમના છે. એ કપડ વંજના વતની છે. ઘણા બધા કાવ્ય સંગ્રહો પણ તેમને આપેલા છે, ઘણા બધા એવોર્ડ પણ તેમને મળેલા છે. એમના વિશેના પણ લેખકનો પરિચય છે એ વાંચી લેજો. 16મો છે ગતિભંગ, લેખકનું નામ છે મોહનલાલ પટેલ. જન્મ છે 30/4/1927. વતન છે ઉત્તર ગુજરાતનું પાટણ. ઘણા બધા સંગ્રહો તેમને આપેલા છે, લઘુકથાઓના, નવલકથાઓ લખેલી છે, પ્રવાસ ગ્રંથ છે. એમના વિશેનો સાહિત્યકારનો જે પરિચય છે એ પણ વાંચી લેજો. 17મો છે દિવસો જુદાઈના જાય છે, ગની દહીવાલાનું. જન્મ 17/8/1908, મૃત્યુ 5/3/1987. મૂળ નામ છે અબ્દુલ ગની દેહીવાલા, જન્મ સુરતમાં. તેમને પણ ઘણા બધા લેખો, કાવ્ય સંગ્રહો આપેલા છે, અને ઘણી બધી રીતે નાટકના પણ ભાગો લખેલા છે એમના. ગુજરાતભરમાં તેઓ ગઝલ પણ લખ છે એ પણ જાણીતી થઈ ગઈ છે. હવે લેખકનો, સાહિત્યકારનો જે પરિચય છે એ વાંચી લેજો તમે. ત્યાર પછી 18મો છે ભૂખથી ભૂંડી ભીખ,
પન્નાલાલ પટેલનું. જન્મ 7/5/1912, અવસાન 6/4/1989. પ્રખ્યાત સાહિત્યકાર છે. એમને ઘણી બધી નોંધપાત્ર નવલકથાઓ આપેલી છે અને જન્મ એનો માંડલીમાં થયેલો છે, રાજસ્થાનમાં આવેલું છે. ઘણા બધા એવોર્ડ છે. જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતીય ક્ષેત્રે પણ તેમણે મેળવેલો. વાર્તા સંગ્રહો, નાટ્ય રચનાઓ તેમની ખૂબ જ પ્રખ્યાત થયેલી. તો એમનો સાહિત્યકારનો પરિચય છે એ વાંચી લેજો. 19મું છે એક બપોરે, રાવજી પટેલનું છે. જન્મ છે 15/11/1939, મૃત્યુ છે 10/8/1968. તેમનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલભાપુરાના ખેડૂત પરિવારમાં થયેલો. કાવ્ય સંગ્રહ અંગત છે એમનો. 27 વર્ષની ઉંમરે ટીબીના કારણે એમનું મૃત્યુ થયેલું. એમને નોંધપાત્ર 2 નવલકથાઓ આપેલી છે અને વાર્તા સંગ્રહ પણ આપેલા છે. તો તેમનો પણ લેખકનો જે પરિચય છે એ વાંચી લેજો. 20મો છે વિરલ વિભૂતિ, આત્માપીઠ અપૂર્વજી. જન્મ 4/1/1977, જન્મ મુંબઈમાં થયેલો. અને તેમને પણ ઘણા બધા એવા નવલકથાઓ અને બીજા જે કંઈ જીવનચરિત્ર છે એના વિશેના લેખો એમને લખેલા છે. તેમના વિશે ઘણી એમને સિદ્ધિ પણ હાંસિલ કરી છે. આ લેખકનો પરિચય પણ તમે વાંચી જજો. 21મું ચાંદલિયો લોકગીત છે. લોકગીતના કોઈ રચયિતા નથી હોતા, બરોબર છે. ત્યાર પછી 22મું છે હિમાલયમાં એક સાહસ, જવાહરલાલ નહેરુ છે. જન્મ 14/11/1889, અવસાન 27/5/1964. અલ્હાબાદમાં જન્મ થયો, નહેરુ પરિવારમાં, કાશ્મીરના વતની. સાહિત્યમાં ખૂબ એમને રસ હતો અને પુસ્તકો ઘણા લખેલા છે. તેમને ભારત રત્ન સન્માન પણ મળેલું છે, ઉચ્ચ સન્માન કહી શકીએ. તો લેખક તરીકે જવાહરલાલ નહેરુનો જે આખું રસ જીવન જે આપેલું છે એ પણ તમે સારી રીતે વાંચી જજો. પછી લઘુ કાવ્યો છે, બરાબર. ગુહા મુક્ત કાયકુ એ રહીશ મણિયાર. જન્મ 19/8/1966માં થયેલો. વતન વલસાડ પાસેનું પારડી ગામ. એમને પણ ઘણા બધા વિવેચન ગ્રંથો આપેલા છે. એમાંના બીજા છે બરકત વિરાણી બેફામ કહી શકીએ એનું નામ છે. જન્મ 25/11/1923, મૃત્યુ 2/1/1994. એમનું બેફામ મૂળ નામ છે બરકત અલી ગુલામ હુસેન વિરાણી. એમને પણ વાર્તાઓ પ્રકાશિત કરેલી, ઘણી નવલકથાઓ પણ આપેલી છે. ત્યાર પછી મુરલી ઠાકુર, જન્મ 1910માં, મૃત્યુ 1975માં, તે સાબરકાંઠા જિલ્લાના ઉમેદ ગઢના વતની છે. તેમને પણ ઘણા કાવ્ય સંગ્રહો આપેલા છે, બાળગીતોના સંગ્રહ આપેલા છે, વાર્તાઓના સંગ્રહો છે એમને લખેલા છે. ત્યાર પછી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, જન્મ 11/11/1937, મૃત્યુ 31/7/1981. તે દેત્રોજ પાસે, વિરમગામ પાસેનો દેત્રોજ ગામ છે એમના વતની છે. તેમને પણ ઘણા બધા વાર્તા, નિબંધ, બરાબર, લેખો લખેલા છે કાવ્ય સંગ્રહોના રૂપમાં. અને ઘણા બધા પ્રખ્યાત આ કવિઓ છે. ત્યાર પછી 24મું છે કોડીની સ્વામી ભક્તિ, જોરાવરસિંહ જાદવ. જન્મ છે 10/2/1940. તે ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે. અધિકારી તરીકે નિવૃત્ત થઈને અમદાવાદમાં રહે છે. તેમને પણ ઘણા બધા એવા પ્રખ્યાત લોકકળા અને લોકજીવનને સ્પર્શતા ગ્રંથો લખેલા છે અને ઘણા બધા પુરસ્કારો મેળવેલા છે. તો આ સાહિત્યકાર તરીકે તેમનું ઘણું બધું પ્રદાન છે. તો આ સાહિત્યકાર કવિનો છે આખો પરિચય વાંચી જજો. ત્યાર પછી બીજો છે નદી વિયોગ, પ્રફુલ્લ રાવલનું. જન્મ 5/9/1948માં,
વતની છે વિરમ ગામના, એમને પણ ઘણા બધા નોંધપાત્ર ચરિત્ર લેખો લખેલા છે, કાવ્ય સંગ્રહ લખેલા છે, લઘુકથાના સંગ્રહ છે, વિવેચન સંગ્રહ છે, ઘણા બધા પુરસ્કાર પણ તેમને એનાયત કરવામાં આવેલા છે. ત્રીજું છે તારે પગલે, રવિન્દ્રનાથ ટાગોર પ્રખ્યાત કવિ છે. જન્મ 7/5/1861 અને અવસાન છે 7/8/1941માં. એમને પણ ઘણા બધા વાર્તા સંગ્રહ, નવલકથા, નાટક, ચરિત્ર લેખો, નિબંધ, ઘણી બધી સ્મૃતિઓ, કાવ્ય સંગ્રહો, વાર્તાઓ, નવલકથાઓ, અને તેમને પણ ગુજરાતી અને તમામ ભારતીય ભાષાની અંદર સારું એવું પ્રદાન આપેલું છે. પ્રખ્યાત કવિનો પરિચય છે એ પણ વાંચી જતો. પછી ચોથો છે મારી બા, શરીફા વીજળીવાળા. જન્મ 4/8/1962, તે ભાવનગર જિલ્લાના જીંથરી ગામના વતની છે. પીએચડીનો અભ્યાસ કર્યો, ત્યાર પછી તે નર્મદા યુનિવર્સિટીમાં અધ્યાપિકા રહ્યા. ખૂબ જ પ્રખ્યાત છે, તેમના વિવેચન ગ્રંથો છે, વાર્તા સંગ્રહ છે, અનુવાદ કરીને જાણીતા ઘણા બધા પુસ્તકો છે એમના. તો એમનો પણ આ પ્રખ્યાત સાહિત્યકાર તરીકેનો પરિચય પૂછાઈ શકે. તો આ ઘણા બધા સાહિત્યકારના આપણે નામ જોયા અને એમના પાઠના આધારે ઘણા બધા એનો પરિચય જોયો. તો દરેકના પરિચય છે એમાંથી કંઈક પ્રશ્ન પૂછાય તો આપણે ખ્યાલ હોવો જોઈએ. તો દરેકનો પરિચય છે એ વાંચી જજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો છે એ પહોંચાડો, જેથી કરીને એ પરિચયથી અમુકના જે પ્રશ્નો છે એના વિશેનો હલ, નિરાકરણ લાવી શકે અને સારી રીતે સમજી શકે. એમના નામ છે, કાવ્ય સંગ્રહ હોય કે પાઠ હોય, એમના આધારે ગદ્ય અને પદ્યની અંદર એમના લેખકના કવિઓના અને પરિચય પ્રમાણે એમના સાહિત્યના કેવું પ્રદાન રહેલું છે એના વિશેથી પરિચિત થાય. તો વિડીયો જોવા માટે ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ. જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ટેક કેર.